नमस्कार दिलोक सत्ता शो मां आपनों स्वागत छे। BHU बनारस हिंदू यूनिवर्सिटी अही मुकेश अंबाणी ना पत्नी नीता अंबाणी ने विजिटिंग प्रोफेसर बनावानो विवाद हवे अलग ज मोड लई रह्यो छे। जी हाँ, पहला तो BHU ना केटलाक विद्यार्थीओए आ दरखास्त नो विरोध कर्यो। बादमां बुधवार 17 मार्च ना रोज नीता अंबाणी नी कंपनी रिलायंस नो जवाब सामे आव्यो के तेओने तो विजिटिंग प्रोफेसर तरीके BHU मां जवा माटेनुं आमंत्रण ज नथी मळ्युं। तो बीजी तरफ BHU नी जे फैकल्टी मां तेओने विजिटिंग प्रोफेसर बनावानुं कहेवामां आव्युं हतुं तेओनो दावो छे के आमंत्रण तो मोकलवामां आव्युं हतुं। हवे आ दरमियान BHU ना निवेदन आवतानी साथे ज मूंझवण और वधी गई छे। तो आओ जाणीए आ समग्र मामलो शुं छे, परंतु ए पहेला जो तमे अमारो आ वीडियो YouTube पर जोई रह्या हो तो अमारी चेनल दिलोक सत्ताने सब्सक्राइब करो, बेल बटन दबावानुं भूलशो नहीं। जो तमे अमारो आ वीडियो Facebook पर जोई रह्या हो तो तेने लाइक, फॉलो अने शेर जरूर करो। बन्यो एवुं के मंगळवार 16 मार्चे बनारस हिंदू यूनिवर्सिटी कैम्पसमां वाइस चांसेलर राकेश भटनागरना घरनी बहार 40 વધુ વિદ્યાર્થીઓ એકઠા થયા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। તેઓએ VC સમક્ષ એક નિવેદન રજૂ કર્યું। વિરોધનું કારણ હતા રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી। એકચ્યુઅલી તાજેતરમાં એવી ખબરો આવી હતી કે યુનિવર્સિટીની સોશિયલ સાયન્સ ફેકલ્ટીએ રિલાયન્સ ફાઉન્ડેશનને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાં નીતા અંબાણીને તેમના મહિલા અધ્યયન કેન્દ્રમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જોડાવાનું કહેવાયું। તમને જણાવી દઈએ કે સોશિયલ સાયન્સ ફેકલ્ટીના મહિલા અધ્યયન કેન્દ્રની સ્થાપના લગભગ 2 દાયકા પહેલા થઈ ગઈ હતી, જ્યાં વિઝિટિંગ પ્રોફેસરની 3 પોસ્ટ છે। નીતા અંબાણી સિવાય 2 ઓર વિઝિટિંગ ફેકલ્ટી પોસ્ટ માટે જે નામની વિચારણા કરવામાં આવી તે છે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પત્ની પ્રીતિ અદાણી અને સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના પત્ની ઉષા મિત્તલ। તમને જણાવી દઈએ કે જે સોશિયલ સાયન્સ ફેકલ્ટીથી નીતા અંબાણીને દરખાસ્ત મોકલવામાં આવી તેઓએ મહિલા સશક્તિકરણ અને જ્ઞાન શક્તિને ચાકીને પોતાનો બચાવ કર્યો। તો આ મામલે સોશિયલ સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અમે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની સાથે સાથે મહિલા સશક્તિકરણ સંબંધિત શૈક્ષણિક અને સંશોધન કાર્ય કરીએ છીએ। પરોપકારી ઉદ્યોગપતિઓને સામેલ કરવાની BHUની પરંપરાને ધ્યાનમાં રાખીને અમે રિલાયન્સ ફાઉન્ડેશનને એક લેટર મોકલ્યો હતો, જેમાં નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર તરીકે મહિલા અધ્યયન કેન્દ્રમાં જોડાવા વિનંતી કરવામાં આવી હતી। એટલા માટે કારણ કે અમે તેઓના અનુભવથી લાભ મેળવી શકીએ। મીડિયા સાથે વાત કરતા પ્રોફેસર મિશ્રાએ કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં ઘણું કામ કરવામાં આવ્યું છે, તેને ધ્યાનમાં રાખીને અમે આ ઇન્વાઇટ મોકલ્યું હતું। તો વિરોધ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે નીતા અંબાણીને ઇન્વાઇટ મોકલીને એક ખોટું ઉદાહરણ દર્શાવાઈ રહ્યું છે। જો વિઝિટિંગ પ્રોફેસર તરીકે કોઈને લાવવા જ હોય તો પછી કોઈ ધનિક વ્યક્તિની પત્નીને જ કેમ બોલાવવામાં આવે છે? અરુણિમા સિન્હા, બચેન્દ્રી પાલ, મેરી કોમ કે પછી કિરણ બેદી જેવા લોકોને વિઝિટિંગ પ્રોફેસર કેમ નથી બનાવાતા? બુધવાર સવાર સુધી આ બબાલ ચાલી જ રહી હતી કે રિલાયન્સ તરફથી આ મામલે એક નિવેદન સામે આવ્યું। રિલાયન્સે સત્તાવાર રીતે કહ્યું કે નીતા અંબાણીના બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જવાની ખબરો સંપૂર્ણપણે ખોટી છે, આવું કોઈ પણ ઇન્વાઇટ તેઓને નથી મળ્યું। રિલાયન્સના ઇનકાર બાદ જ્યારે આ મૂંઝવણને દૂર કરવા મીડિયા દ્વારા પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રા સાથે વાત કરાઈ ત્યારે તેઓએ કહ્યું કે તે કહેવું ખોટું છે કે અમે તેમને કોઈ ઇન્વાઇટ નથી મોકલ્યું, અમે તેઓને ઇન્વાઇટ મોકલ્યું, તેનો જવાબ પણ મળ્યો। પોતાની વાતની પુષ્ટિ કરવા માટે પ્રોફેસર મિશ્રાએ મોકલવામાં આવેલ ઇન્વાઇટની કોપી અને રિલાયન્સ તરફથી આવેલ જવાબ પણ મીડિયા સમક્ષ તેઓએ રજૂ કર્યો, જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો। હવે આને જોઈને લાગી રહ્યું છે કે આ મામલો કન્ફ્યુઝન ભર્યો હોઈ શકે છે, એટલે કે ફેકલ્ટી દ્વારા 12 માર્ચે રિલાયન્સને લેટર મોકલવામાં તો આવ્યો હતો, પરંતુ જે ઇમેલ ID contactus@reliancefoundation.org પર આ ઇન્વાઇટ મોકલવામાં આવ્યું હતું એ જનરલ ઇમેલ ID છે। એટલે કે આ ઇમેલ ID રિલાયન્સ ફાઉન્ડેશનની વેબસાઇટ પર કોન્ટેક્ટ અસના સેક્શનમાં આપવામાં આવ્યું છે, જેની પર કોઈ પણ ઇમેલ કરી શકે છે। આની પર મોકલેલ મેલનો ઓટોમેટેડ રિસ્પોન્સ એટલે કે કમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ જવાબ આવે છે। આવો જ જવાબ BHUને પણ મળ્યો હતો। હવે સવાલ ઉઠી રહ્યો છે કે ફેકલ્ટી કેવી રીતે આને નીતા અંબાણીને મોકલેલ સત્તાવાર દરખાસ્ત સમજી બેઠી? નીતા અંબાણી જેવા પ્રભાવશાળી વ્યક્તિત્વને ઇન્વાઇટ કરવા તેમની ટીમમાં નજીકના લોકોનો સંપર્ક કરવો પડે છે। જી હા, રિલાયન્સ સાથે સંકળાયેલ એક સ્ત્રોતે મીડિયાને આ અંગે જણાવ્યું કે આવું કોઈ આમંત્રણ નીતા અંબાણીની એક પર્સનલ ટીમ જુએ છે। સંપૂર્ણ સંતોષ થયા બાદ જ તેના પર કોઈ એક્શન લેવાય છે, જેમાં ઘણી વખત લાંબો સમય પણ લાગી જતો હોય છે। તેમણે એમ પણ કહ્યું કે જનરલ ઇમેલ્સ પર ઇન્વાઇટ મોકલવાને સત્તાવાર ઇન્વાઇટ તરીકે ગણી શકાય નહીં। હવે આ બધા વિવાદ વચ્ચે બુધવારે બપોરે બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી એક સત્તાવાર નિવેદન સામે આવ્યું।
યુનિવર્સિટીએ કહ્યું કે બીએચયુ સ્થિત સામાજિક વિજ્ઞાન ફેકલ્ટીના મહિલા અધ્યયન કેન્દ્રમાં નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાને લઈને કોઈ સત્તાવાર નિર્ણય બીએચયુ વહીવટીતંત્ર દ્વારા નથી લેવામાં આવ્યો કે ન આવો કોઈ વહીવટીતંત્રનો આદેશ જારી કરવામાં આવ્યો। બીએચયુમાં વિઝિટિંગ પ્રોફેસરને નિયુક્ત કરવા શૈક્ષણિક પરિષદની મંજૂરી જરૂરી હોય છે। આ કિસ્સામાં ન તો આ પ્રકારની કોઈ મંજૂરી આપવામાં આવી કે ન આવી કોઈ દરખાસ્ત પણ તેઓ સમક્ષ વિચારણા માટે રાખવામાં આવી। હવે આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે વિદ્યાર્થીઓ વીસી પાસે નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર તરીકે ન બોલાવવાનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આ બાબતની સ્પષ્ટતા કેમ ન કરવામાં આવી, ત્યારે વીસી ઓફિસે આ વાતને કેમ ન નકારી। આટલું જ નહીં, મીડિયા દ્વારા આ મામલે જ્યારે સોશિયલ સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રને બીએચયુ પ્રશાસનના આ નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ આને યુનિવર્સિટીનો નિર્ણય ગણાવ્યો। તેઓએ કહ્યું કે આટલો મોટો નિર્ણય કોઈ ડિપાર્ટમેન્ટ પોતાની જાતે કેવી રીતે લઈ શકે। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।